સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું। પ્રસ્તુત છે જવાહર નવોદય વિદ્યાલય માટે ભાષા કસોટી વિભાગ 3 ભાષા કસોટી પ્રેક્ટિસ ફકરા નંબર 86। આ રીતના ફકરો છે, હવે આપણે તેને સમજીએ। ઓરિસ્સાની જગન્નાથપુરીની રથયાત્રા એ ભારતના સૌથી જૂના અને સૌથી મોટા ઉત્સવોમાંનો એક છે। દર વર્ષે હજારો તીર્થયાત્રીઓ અને પર્યટકો જૂન મહિનામાં આ ઉત્સવમાં ભાગ લેવા પુરી આવે છે। અહીં વાત છે, આપણે જેમ ગુજરાત રાજ્ય છે એમ ઓરિસ્સા પણ એક રાજ્ય છે। तो ओरिसा नी अंदर एक शहर छे, एनु नाम छे पुरी। हवे आ जे पुरी नामनु शहर छे एमा जगन्नाथ पुरी नी रथ यात्रा ए भारतना सौथी जूना अने सौथी मोटा उत्सवमानो एक छे। के भगवान जगन्नाथ छे ई रथ यात्रा मां बेसे छे अने ई आ उत्सव तरीके उजववामां आवे छे। अही वात छे दर वर्षे હજારો તીર્થયાત્રીઓ, તીર્થયાત્રીઓ એટલે તીર્થ કરવા, જાત્રા કરવા જે નીકળે ને એ લોકો, અને પર્યટકો એટલે પ્રવાસ કરનારા મુસાફરી ટુરિસ્ટ જૂન મહિનામાં આ ઉત્સવમાં ભાગ લેવા પુરી આવે છે। હવે આ ઉત્સવ છે, અહીંયા લખેલું છે કે દર વર્ષે, એટલે દર વર્ષે ક્યારે ઉત્સવ ઉજવાય છે? જૂન મહિનામાં 12 મહિને આ ઉત્સવ ઉજવાતો હોય છે। આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણની ગોકુળથી મથુરા સુધીની યાત્રાનો સંકેત એટલે કે ઈશારો આપે છે। ભગવાનની મૂર્તિ લઈ જવાવાળો આ રથ એટલો વિશાળ એટલે કે ખૂબ જ મોટો હોય છે કે હજારો લોકો તેને ખેંચી શકે છે, એટલો મોટો વિશાળ આ રથ હોય છે। તેને 7 દિવસ સુધી બગીચામાં બનાવેલા ઘરમાં વિશ્રામ કરવા માટે રાખવામાં આવે છે। જે રથ હોય છે તેને, એટલે રથને 7 દિવસ અઠવાડિયા સુધી બગીચામાં બનાવેલ ઘર હોય એમાં ભગવાનને આરામ કરવા માટે અહીંયા ત્યાં રાખવામાં આવે છે। 7 દિવસ પછી પરત પ્રવાસ શરૂ થાય છે, એટલે ભગવાન પાછા પરત જ્યાં હતા ત્યાં જાય છે અને ભગવાનની મૂર્તિ પાછી લાવવામાં આવે છે। આ બંને યાત્રાઓમાં હજારો લોકો રથને ખેંચવા, તેની પાસે જવા સખત પ્રયત્ન કરે છે। હવે પ્રશ્નોત્તરી જોઈએ તો પ્રશ્ન નંબર 1, હજારો લોકો રથની નજીક જવા માટે સખત પ્રયત્ન કરે છે, આ દર્શાવે છે એટલે કે આ શું દર્શાવે છે? એ લોકોની રુચિ, રુચિ એટલે લોકોને ગમે છે એટલા માટે, બી લોકોનો અંધવિશ્વાસ, અંધવિશ્વાસ એટલે વિચાર્યા વિના કોઈ પણ ઉપર ભરોસો રાખવો એને અંધવિશ્વાસ કહેવાય, તો લોકોનો અંધવિશ્વાસ છે એટલા માટે આવું થાય છે, સી લોકોની ઉત્સુકતા એટલે કે લોકોને આતુરતા હોય છે એટલા માટે, બી કે લોકોની શ્રદ્ધા એટલે કે લોકોને ભગવાનમાં વિશ્વાસ ભરોસો છે એટલા માટે, ક્યાં કારણોસર લોકો રથની નજીક જવા માટે સખત પ્રયત્ન કરે છે? તો આપણે ફકરામાં વાત આવે છે કે આ બંને યાત્રાઓમાં હજારો લોકો રથને ખેંચવા, તેમની પાસે જવા સખત પ્રયત્ન કરે છે, એનું કારણ શું હોઈ શકે? તો એનું કારણ છે લોકોની શ્રદ્ધા, લોકોને ભગવાનમાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એટલા માટે આ રથને ખેંચવા પ્રયત્ન કરે છે। એટલે આ પ્રશ્નનો ઉત્તર ડી લાગુ પડે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, રથયાત્રા થાય છે, ક્યાં થાય છે? એ પુરીમાં, બી મથુરામાં, સી બગીચામાં, બી ગોકુળમાં। તો આપણે વાત આવેલી કે ઓરિસ્સાની જગન્નાથપુરીની રથયાત્રા, આમ તો ખરેખર જગન્નાથજીની રથયાત્રા કહેવાય છે પણ આ પુરી શહેરમાં થાય છે રથયાત્રા, એટલે જગન્નાથપુરીની રથયાત્રા તરીકે ઓળખાય છે।
અને પછી વાત પણ આવે છે કે દર વર્ષે હજારો તીર્થયાત્રીઓ અને પર્યટકો જૂન મહિનામાં આ ઉત્સવમાં ભાગ લેવા પુરી આવે છે. એટલે પુરી શું છે? એક શહેરનું નામ છે. એટલે રથયાત્રા થાય છે પુરીમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, રથયાત્રા દર 12 મહિના પછી થાય છે કારણ કે એ રથ 12 મહિના પછી જ મળે છે, બી નવો રથ બનાવવામાં 12 મહિના લાગે છે, સી તે ભગવાનની ગોકુળથી મથુરા સુધીની યાત્રા વ્યક્ત કરે છે, ડી લોકોને દરરોજ ઉત્સવ સારા લાગતા નથી. આપણે ફકરામાં વાત આવેલી કે દર વર્ષે હજારો તીર્થયાત્રીઓ અને પર્યટકો જૂન મહિનામાં આ ઉત્સવમાં ભાગ લેવા પુરી આવે છે. આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણની ગોકુળથી મથુરા સુધીની યાત્રાનો સંકેત આપે છે. હવે આપણે પ્રશ્ન એવો પૂછેલો છે કે રથયાત્રા દર 12 મહિના પછી થાય છે, એનું કારણ શું? તો એનું કારણ લાગુ પડી શકે આ વાક્યને આધારે, સી તે ભગવાનની ગોકુળથી મથુરા સુધીની યાત્રા વ્યક્ત કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આ બંને યાત્રાઓમાં, આમાં યાત્રાનો અર્થ છે એટલે કે યાત્રાનો અર્થ આમાં આપણે શું સમજવાનો છે ફકરાને આધારે? એ પુરીથી મથુરા અને મથુરાથી પુરી સુધીની યાત્રા, બી પુરીથી બગીચામાંના ઘર અને બગીચાથી પુરી સુધીની યાત્રા, સી પુરીથી ગોકુળ અને ગોકુળથી પુરી સુધીની યાત્રા, બી ગોકુળથી મથુરા અને મથુરાથી ગોકુળ સુધીની યાત્રા. તો આમાં બંને યાત્રાનો અર્થ આપણે ફકરામાં સમજવાનો ક્યાંથી? તો વાત છે કે તેને 7 દિવસ સુધી બગીચામાં બનાવેલા ઘરમાં વિશ્રામ કરવા માટે રાખવામાં આવે છે. એટલે પુરીનું જે મંદિર છે ત્યાંથી લઈ અને બગીચામાં બનાવેલ ઘર હોય અહીંયા સુધી રાખવામાં આવે. 7 દિવસ પછી પરત પ્રવાસ શરૂ થાય છે અને ભગવાનની મૂર્તિ પાછી લાવવામાં આવે. આ બંને યાત્રાઓમાં હજારો લોકો રથને ખેંચવા અને જવા સખત પ્રયત્ન કરે. તો આને આધારે આ બે જે વાક્ય છે એને આધારે આપણા પ્રશ્નનો ઉત્તર વધારે યોગ્ય રહેશે બી, પુરીથી બગીચામાંના ઘર અને બગીચાથી પુરી સુધીની યાત્રા. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ભગવાનની મૂર્તિને 1 અઠવાડિયા સુધી આરામ માટે રાખવામાં આવે છે, એ વિશાળ રથની અંદર, બી ભીડની વચ્ચે, ભીડ એટલે ગીરદીની વચ્ચે, સી પુરીના મંદિરમાં, ડી બગીચામાં બનાવેલા ઘરમાં. તો એ પણ વાત ફકરામાં સ્પષ્ટ ઉત્તર આપેલો છે કે તેને 7 દિવસ સુધી બગીચામાં બનાવેલા ઘરમાં વિશ્રામ કરવા માટે રાખવામાં આવે છે. વિશ્રામ એટલે આરામ કરવા માટે રાખવામાં આવે છે. એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે ડી, બગીચામાં બનાવેલા ઘરમાં. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.